હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના જાંગ દરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 6 માં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે આહારના વિઘટકો. એમાં આપણે છેલ્લે દરેક જે ખોરાકમાં રહેલા જે પોષક દ્રવ્યો છે એ દરેક વિશેની આપણે અહીંયા એ માહિતી મેળવી લીધી છે. હવે આપણું જે ખોરાકમાં એવું જરૂરી એવું જે એક ઘટક છે છેલ્લું, જેનું નામ છે એ પાણી. કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં શા માટે પાણીની આવશ્યકતા જરૂરી છે, એટલે કે એ પાણીની હાજરી હોવી શું કામ જરૂરી છે, અને એ પાણી જે છે એ આપણા શરીર માટે શું કામ કરે છે. કે ભલે ખોરાકમાં તો પાણી છે, પણ એ પાણીનું આપણા શરીરમાં શું કામ છે, કે એ પાણી આપણા શરીરમાં શું કાર્ય કરે છે, તો એ આપણે જોવાનું છે. કે શરીર માટે આપણે જેટલું કોઈ પણ એ પાણીની જરૂર પડે છે, જેટલા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે, તો આ પાણી શરીરમાં શા માટે જરૂરી છે, કે આ પાણીની જેટલા પ્રમાણમાં શરીરને પાણીની જરૂરિયાત છે, તો શા માટે એ પાણી શરીરને મળવું જરૂરી છે. તો આપણે જોઈએ કે ખોરાકમાં પાણીની આવશ્યકતા. પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરે છે. પાણી શું કરે છે, તો કે આપણા ખોરાકમાં આપણે જે કંઈ પણ આહાર જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં રહેલા જે કંઈ પણ પોષક દ્રવ્યો છે એ પોષક દ્રવ્યોને એ ખોરાકમાંથી શોષણ કરવા માટે શોષવા માટે શરીરને મદદ કરે છે. કે જો આપણે માત્ર ખાલી જે તે ખોરાક ખાઈએ છીએ તો એ માત્ર ખોરાક ખાવાથી એમાં રહેલા જે પોષક દ્રવ્યો છે એ મળી જાય છે એવું નથી, પણ એ પોષક દ્રવ્યો ક્યારે મળે છે, તો કે જ્યારે આપણા શરીરમાં પાણી હોય છે, તો એ પાણી ખોરાકમાં રહેલા પોષક દ્રવ્યોને આપણને શોષવામાં શરીરને મદદરૂપ કરે છે, મદદરૂપ થાય છે. ત્યાર પછી છે એ કેટલાક નકામા પદાર્થો જેવા કે મૂત્ર અને તથા એ પરસેવાને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. આ સિવાય પાણીનું શું કામ છે શરીરમાં, તો કે જે પાણી જે છે શું કરે છે, તો કે આપણા શરીરમાં કેટલાક એવા નકામા પદાર્થો હોય છે કે આપણે જે કંઈ પણ ખોરાક ખાતા હોઈએ છીએ, જેને પણ ક્રિયાઓ કરતા હોઈએ છીએ, એ ક્રિયાઓને પરિણામે જે કંઈ પણ શરીરમાં નકામો કચરો ઉત્પન્ન થાય છે. જેમ કે નકામો કચરો એટલે કેવો, તો કે જે કચરો એ પ્રવાહી સ્વરૂપમાં હોય છે એ કચરાને સીધા દ્વારા નિકાલ પામે છે, એ કચરાને શરીરમાંથી નિકાલ કરવો જરૂરી છે. તો આ જે નકામા પદાર્થો છે કે જે શરીર માટે કોઈ કામના નથી, તો સમય સમયે આ જે કોઈ પણ એ નકામો કચરો ઉત્પન્ન થાય છે, જે નકામો કચરો બને છે એ કચરાને શરીરમાંથી નિકાલ કરવાનું કામ કોણ કરે છે, તો કે પાણી કરે છે. જેમ કે મૂત્ર છે તથા એ પરસેવો છે, તો આ બધી વસ્તુ જે છે એના દ્વારા શું થાય છે, તો કે આ બધી વસ્તુઓ દ્વારા શરીરમાં રહેલો જે નકામો કચરો છે એ ત્યાંથી બહાર આવે છે. તો આ એનું બીજું કાર્ય છે. ત્યારબાદ છે સામાન્ય રીતે શરીરને જેટલા પાણીની જરૂરિયાત છે તેટલા પ્રમાણમાં પાણી એ પ્રવાહી દ્રવ્યોમાંથી મળી રહે છે. જેમ કે પાણી, દૂધ અને ચા વગેરે. શું કહે છે કે આપણા શરીરને જેટલા પ્રમાણમાં પાણી જે તે પાણીની જરૂરિયાત છે એ માટે આપણે માત્ર પાણી પીવું જરૂરી નથી, પણ શું કહે છે કે જેટલા પ્રમાણમાં પાણીની શરીરને જરૂરિયાત છે એ પાણી તો શરીરને કોઈ પણ જે આપણે રોજબરોજમાં જે કોઈ પણ પ્રવાહી વસ્તુઓ આપણે ત્યાં ગ્રહણ કરીએ છીએ એમાંથી પણ શરીરને એટલું પાણી તો મળી રહે છે. અને જેમ કે દૂધ છે, ચા છે અને પાણી છે, તો આ બધી જે પ્રવાહી વસ્તુઓ છે એને જ્યારે ખોરાક તરીકે ગ્રહણ કરવામાં આવે છે ત્યારે શરીરને જેટલા પ્રમાણમાં પાણીની જરૂરિયાત છે એટલું પાણી તો તેને મળી રહે છે. એટલે કે આપણે ત્યાં કોઈ પણ વધારે પાણી પીવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. આ ઉપરાંત જે ખોરાક રાંધીએ છીએ તેમાં પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય આપણે તમે લોકો જોતા હોશો કે આપણે જ્યારે આપણા મમ્મી જે છે રસોડામાં જ્યારે કોઈ પણ વસ્તુ જે છે એ રાંધતા હોઈએ છીએ ત્યારે મમ્મી જે છે ખોરાક બનાવવા માટે કોઈ પણ વસ્તુ બનાવવા માટે કોઈ પણ વાનગી બનાવવા માટે ત્યાં પાણીનો ઉપયોગ તો કરે છે. કોઈ પણ એવી વસ્તુ નથી કે જે પાણી વગર બનતી હોય. તો એ પણ તમે જાણો છો કે આ પાણી જે છે એ આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ તો ખોરાકમાં પણ એ પાણી રહેલું છે. શું કામ કે આપણે ખોરાક રાંધવા માટે એ પાણીનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય જે છે એ શરીરને બીજા
क्या क्या स्रोतों माथी के आ सिवाय शरीर ने बीजा क्या क्या पदार्थों माथी ई पानी मळे छे ए शुं तमे तमारी जाते कही सको छो? तो तमे जोई हो सके ज्यारे तमे एना माटे प्रवृत्ति करजो के तमारा घर में ज्यारे कोई पण टमेटू के कोई पण ई बटेटू छे के लींबू छे एने ज्यारे काफवामां आवे छे छोलवामां આવે છે ત્યારે શું થાય છે કે ત્યારે તમે એક જે તમારો હાથ છે એ ભીના થાય છે કે નથી થતા? થાય છે, બરાબર ને? તો એનો મતલબ શું છે કે આપણા હાથ ભીના થાય છે એનો મતલબ કે એ દવિતા એ લીંબુમાં પણ પાણીનું પ્રમાણ તો રહેલું છે, એટલે કે જ્યારે આ બધી વસ્તુને ખાવામાં આવે છે ત્યારે ઓલરેડી શરીરને તેમાંથી જે પાણી છે એ મળી જાય છે. આ સિવાય તમે જોયું હશે કે કોઈ પણ ઘરમાં જે કોઈ પણ એ તાજા શાકભાજી હોય કે કોઈ પણ તાજા ફળો હોય છે એને જ્યારે કોઈ પણ છોલવામાં આવે છે ને કાપવામાં આવે છે કે ક્યારે પીસવામાં આવે છે, બરાબર, એને ત્યાં કોઈ પણ જે તે મિક્સર કે ગ્રાઇન્ડર વડે જ્યારે પીસવામાં આવે છે ત્યારે પણ તમે જોયું હશે કે એમાં જે છે એ તમને એ પાણીનું પ્રમાણ જોવા મળે છે. તો આ રીતે તમે કહી શકશો કે કોઈ પણ શાકભાજી કે કોઈ પણ ફળ એવું તમે જોઈ શકો કે જેમાં પાણીનું પ્રમાણ ન હોય. તો એવું એક ફળ કે શાકભાજી નથી કે જેમાં પાણીનું પ્રમાણ હોય નહીં. એટલે આ રીતે આપણે જે કાંઈ પણ શાકભાજી કે ફળનો ઉપયોગ કરીએ છીએ એમાં પણ અમુક પ્રમાણમાં પાણી રહેલું છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે આપણા મનુષ્યના શરીરને જેટલા પ્રમાણમાં પાણીની જરૂરિયાત છે એટલું પાણી આપણા શરીરને આ જે તે ખોરાકમાંથી કોઈ ને કોઈ રીતે ત્યાં મળીને જ રહે છે. તો આ આપણે અહીંયા જોયું કે જે એ પાણી છે એ શરીરમાં શું કાર્ય કરે છે. એટલે આ તમારે ખાસ જ્યારે આ પ્રશ્ન પૂછાય છે આ પ્રશ્ન જે છે એ તમને ત્યાં કોઈ પણ એ બે માસના પ્રશ્નમાં કે ત્રણ માસના એ પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે જે ખોરાકમાં રહેલું પાણી છે એ શરીરમાં શું કાર્ય કરે છે કે આપણો જે ખોરાક છે એમાં શા માટે પાણીની આવશ્યકતા હોય છે. તો તમારે અહીંયા જે બોર્ડ ઉપર જે મેં પોઈન્ટ્સ લખેલા છે મુદ્દાઓ લખેલા છે એટલા મુદ્દા તમારે લખવાના રહે. હવે આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.